नमस्कार विद्यार्थी मित्रों, नीट 2018 आज आप क्वेश्चन नंबर 31 लई अने 50 सुधीना क्वेश्चन जुवाना छे। तो 31मो आजनो क्वेश्चन छे, खोटू जोड़कू पसंद करो। तो अहीं आवशे पॉलिटिन रंगसूत्रो, जे उभयजीवीओना अंडकोषोमां जोवा मळे छे एवुं कीधुं छे, पण अहीं पॉलिटिन रंगसूत्र जे छे ए कायरोनोमस डिंभमां जोवा मळे छे खास करी, अने केटलाक कीटकोनी अंदर आ पॉलिटिन रंगसूत्र जोवा मळता होय छे। बराबर, माटे आ ई जवाब आवशे। हवे तमे जो बीजू छे, सी विकल्प आपणने आप्यो छे, सब मेटासेंट्रिक रंगसूत्रों एलाकारना। तो अहीं तमे जोई शको छो, आपणे आ आकारो याद राखवाना छे कि जे मेटासेंट्रिक छे ए आ रीते वी आकारनुं छे, अहीं तमे जोई शको छो। पछी जे सब मेटासेंट्रिक छे ए एल आकारनुं छे, ए पण आपणे जोई शकीए छीए। જ્યારે એક્રોસેન્ટ્રિક જે છે એ જે આકારે છે, અને આઈ આકારનું ટીલોસેન્ટ્રિક છે। તો આ ચાર આકાર આપણે યાદ રાખીશું કે જેથી આપણને પરીક્ષામાં ઉપયોગી થાય। બરાબર, તો આ મેટા, સબમેટા, એક્રો અને ટીલોસેન્ટ્રિકના જે શેપ છે એ વી, એલ, જે અને આઈ પ્રકારના હોય છે એ આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ। બરાબર છે, લેમ્બ્રસ રંગસૂત્રો ડિપ્લોટિન દ્વિસૂત્રી છે। એલોજોમ્સ, જો ઓટોજોમ્સ હોય તો દૈહિક રંગસૂત્રો હોય, અને એલોજોમ્સ છે એટલે કે લિંગી રંગસૂત્રો, એટલે આ વિધાનો સાચા છે। ઓકે, તો બીજો ક્વેશ્ચન લઈએ હવે। નીચેના પૈકી કયા શબ્દો માનવીના દંત વિન્યાસ વર્ણવે છે? તો તમે જુઓ તો માનવીનો જે દંત વિન્યાસ છે એ કૂપદંતી છે, અસ્થિના ખાડામાં ખૂંપેલા હોય છે, દ્વિવાર દંતી છે, એટલે કે 5 કે 6 વર્ષે જે દુધિયા દાંત છે એ દુધિયા દાંતનું સ્થાન કાયમી દાંત લે છે, 2 વખત આવે છે, એટલે દ્વિવાર, દ્વિ 2 વાર દાંત આવે છે એટલા માટે દ્વિવાર દંતી, અને વિષમ દંતી। તો અહીંયા આપણે જાણીએ છીએ કે જે છે આ રીતે આપણે દાંતની જે રચના છે 2, 1, 2 અને 3, બરાબર, એમાં આ 2 છે છેદક દાંત છે, આ 1 રાક્ષી દાંત છે, અગ્રદાઢ છે અને દાઢ છે। તો આ અડધો ભાગ, એની અંદર કેટલા થશે? 8 દાંત આ બાજુ, 8 આ બાજુ, એટલે આ ઉપલું જડબું હોય। બરાબર, તો નીચલા જડબામાં પણ આ રીતે 16 ને 16 દાંત થાય। બરાબર, તો માટે દંત સૂત્ર આપણે જાણીએ છીએ શું થાય, 21 23 21 23। બરાબર છે, છેદક ને ઇનસીઝર પણ કહેવાય, માટે આઈ શબ્દ વપરાય, રાક્ષી માટે K9 છે, અગ્રદાઢ માટે પ્રીમોલર અને દાઢને મોલર, તો ICPM અને M। બરાબર, આ રીતે એનું દંતસૂત્ર લખવામાં આવતું હોય છે। ઓકે, તો માટે ડી જવાબ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો, ખરબચડી અંતકોષ રસચાળમાં નીચેના પૈકી કઈ ઘટના ઘટતી નથી? આ ખરબચડી એટલા માટે છે કેમ કે એના ઉપર શું હોય છે, રિબોઝોમ્સ હોય છે, અંતકોષ રસજાળ ઉપર રિબોઝોમ્સ હોય છે, અને રિબોઝોમ્સ શું છે તો પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, એનો મતલબ કે RER જે છે એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગિકા છે। બરાબર, તો તમે એ જોઈ શકો છો ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ
એ જવાબ આવશે. અને એ એસ ઈ આર સાથે સંકળાય સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો લીસી અંતકોષરસ જાળ હોય એમાંથી લિપિડનું સંશ્લેષણ થાય માટે ફોસ્ફોલિપિડના સંશ્લેષણ માટે એસઈઆર જવાબદાર છે. બાકીના તમે જો સીમાં સિગ્નલ પેપ્ટાઇડ્સ, પેપ્ટાઇડ્સના મતલબ જ પ્રોટીન થશે. અહીંયા પણ પ્રોટીન આવ્યું અને પ્રોટીન ગ્લાયકોસાઇલેશન, એટલા માટે જવાબ આપણો એ આવે છે. પછીનો પ્રશ્ન છે કે એકી સમયે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની અનેક કૃતિઓ બનાવવા માટે એક જ એમઆરએનએ સાથે એક એમઆરએનએ છે બરાબર, એની સાથે અનેક રિબોઝોમ્સ ગોઠવાય છે. આવી રીતે એક એમઆરએનએ સાથે ઘણા બધા રિબોઝોમ્સ ગોઠવાય એને કહેવાય પોલીરિબોઝોમ્સ, અથવા તો એને પોલીજોમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર. માટે આપણો જવાબ બી આવશે. પછીનો પ્રશ્ન છે, પક્ષમધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે? તો પક્ષમધારીની આપણે વાત કરીએ તો પેરામિશિયમ આવશે. હવે પેરામિશિયમ હોય તો એમાં આપણે જાણીએ છીએ બે પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે છે બરાબર છે. જ્યારે પ્રચલન માટે કશાનો ઉપયોગ કરે છે તો આ વિધાન જરા અહીંયા અલગ પડે છે અન્ય પ્રજીવોથી બરાબર છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન સમજી લઈએ કે પક્ષમધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે. તો જે પેરામિશિયમ જેવા પક્ષમધારીઓ છે જેના શરીરની આસપાસ પક્ષમો આપણે જોઈએ છીએ, જેની અંદર બે પ્રકારના કોષ કેન્દ્ર હોય છે, એક બૃહદ કોષ કેન્દ્ર હોય અને એક લઘુ કોષ કેન્દ્ર હોય છે, જે અન્ય પ્રજીવોની અંદર જોવા મળતા નથી, માટે જવાબ આવશે એ. ઓકે, બે પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે છે બરાબર છે. પછીનો પ્રશ્ન છે, પાચન તંત્રમાં સંગ્રહાશય અને પેશની જેવી લાક્ષણિકતાઓ ધરાવતા કાપ અને ગિઝાર્ડ દ્વારા આ પ્રાણીને ઓળખો. તો આજે પાચન તંત્રમાં સંગ્રહાશય અને પેશણી, જેને આપણે ગિઝાર્ડ અથવા તો અહીંયા ક્રોપ કહીએ છીએ બરાબર, અથવા કાર્પ કહેવામાં આવે છે, જે વિહગ અથવા તો એવ્સ પક્ષીઓની અંદર આપણને જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે, આ પૈકીનું કયું પ્રાણી સમતાપી નથી? તો પહેલાં તો સમતાપી નથી એનો મતલબ કે અસમતાપી છે બરાબર છે. અસમતાપી એનો મતલબ થાય શીત રુધિરવાળા પ્રાણીઓ, અને સમતાપીનો મતલબ થાય ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ. તો હવે અહીંયા સીટાક્યુલા, આ સીટાક્યુલા ક્રેમેરી એટલે પોપટ થાય, મેક્રુપસ બરાબર છે, જે આ મેક્રુપસ છે, મેક્રુપસ એટલે કે કાંગારૂ થશે, કેમલ્સ એટલે ઊંટ થાય, અને કિલોન એટલે ટર્ટલ અથવા તો કાચબો જેને આપણે કહીએ છીએ એ. તો હવે તમે જોઈ શકો છો કે આ વિહગ, આ સસ્તન, આ સસ્તન અને આ સરીસૃપ છે. તો વિહગ અને સસ્તન જે વર્ગ છે એ બંને સમતાપી છે, ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે, જ્યારે સરીસૃપ છે એ અસમતાપી છે, શીત રુધિરવાળા પ્રાણીઓ છે. માટે આપણો જવાબ કિલોન આવશે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું લક્ષણ નર વંદાને માદા વંદાથી અલગ ઓળખવા માટે ઉપયોગમાં લેવાય છે? તો અહીંયા નરવંદાની અંદર પુચ્છકંટિકાની હાજરી જોવા મળે છે, જ્યારે માદામાં તેનો અભાવ હોય છે બરાબર. તો માટે જવાબ ડી આવે છે.
પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું પ્રાણી રૂપાંતરણ દર્શાવતું નથી? તો અળસીઓ જે છે એમાં ડિંબ અવસ્થા જોવા મળતી નથી. બાકીના જે બધા પ્રાણીઓ છે એની અંદર પરોક્ષ વિકાસ જોવા મળે છે, એટલે કે રૂપાંતરણ જોવા મળે છે. ડિંબ બને છે જે પુખ્ત જેવું હોતું નથી અને એમાંથી રૂપાંતરણ થઈ અને પુખ્ત પ્રાણી બનતું હોય છે, બરાબર. પણ અળસિયામાં એવું જોવા મળતું નથી. પછીનો ક્વેશ્ચન છે, મહાસાગરોમાં નીચેના પૈકીનું કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે? તો અહીંયા આવશે ડાયટમ્સ, એ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. પછીનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા વિકલ્પો અનુક્રમે અસ્થમા અને એમ્ફીસેમા ફેફસાની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે? તો અહીંયા અસ્થમામાં શું થાય છે? તો શ્વાસ વાહિકાઓ જે છે એમાં સોજો આવે છે, ઇન્ફ્લેમેશન થાય છે. અને એમ્ફીસેમાની અંદર જે છે શ્વસન સપાટીમાં ઘટાડો થાય છે, માટે બી જવાબ આવે છે. આ વિધાન અહીંયા જે જવાબ આપેલો છે એ ખોટો છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે, કોલમ એક અને બે સાથે યોગ્ય રીતે જોડી અને નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો. તો ત્રિદલ વાલ્વ ક્યાં આવેલો છે? તો ત્રિદલ વાલ્વ જે છે એ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે. તો અહીંયા ત્રિદલ વાલ્વ જે છે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે હોય, દ્વિદલ અથવા તો મિત્રલ વાલ્વ જે છે એ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે હોય છે. પછી અહીંયા અર્ધચંદ્રાકાર વાલ્વ જે છે તે જમણા ક્ષેપક અને ફુફ્ફુસીય ધમનીની વચ્ચે આવેલો છે, બરાબર. આપણે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ પણ જેને કહીએ છીએ. ઓકે, તો અહીંયા અથવા તો આપણે એને સોરી ધમની જમણા ક્ષેપક અને ફુફ્ફુસીય ધમની વચ્ચે ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે એમ કહી શકાય, માટે અહીંયા જવાબ આવશે બી. પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે, ટાઇડલ વોલ્યુમ ટીવી. તો ટાઇડલ વોલ્યુમની જે મૂલ્ય છે એ 500 ml હોય છે, એટલે કે 500 થી 500 ml હોય છે. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ IRV નું મૂલ્ય આપણે જોઈએ તો એ થશે, જે થશે IRV ઇન્સ્પિરેટરી રિઝર્વ વોલ્યુમનું મૂલ્ય થાય છે 2500 થી 3000 ml, બરાબર. માટે જવાબ ડી આવે છે, અહીંયા બી લખેલો છે એ ખોટું છે. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ જે છે 1000 થી 1100 ml આવશે અને રેસિડ્યુઅલ વોલ્યુમ 1100 થી 1200 ml આવે છે, માટે આપણો જવાબ આવશે અહીંયા ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ, કોલમ એક અને કોલમ બે સાથે યોગ્ય રીતે જોડી અને નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ગ્લાયકોસુરિયા. તો અહીંયા મૂત્રમાં ગ્લુકોઝની હાજરી, જેને આપણે ગ્લાયકોસુરિયા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. ગાઉટ શું છે? તો સાંધાઓમાં યુરિક એસિડનું જમા થવું, એને આપણે જે છે ગાઉટ તરીકે ઓળખીએ છીએ. રીનલ કેલિક્યુલાઈ. તો રીનલ શબ્દ જ મૂત્રપિંડ સાથે સંકળાયેલો છે, એટલે મૂત્રપિંડમાં સ્ફટિક સ્વરૂપે ક્ષારોનો જથ્થો. અને ગ્લોમેરુલર નેફ્રાઇટિસ. તો ગ્લોમેરુલરનો મતલબ થાય છે રુધિરકેશિકા ગુચ્છમાં સોજા આવવા અથવા તો ફૂલી જવું, માટે આપણો જવાબ આવશે એ. પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે, કોલમ એક અને બેને જોડવાનું છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો સૂક્ષ્મ ગાળણને કોની સાથે સંકળાયેલું છે? તો તમે જોશો તો સૂક્ષ્મ ગાળણ જે છે એ માલ્પિગિયન કણિકા સાથે સંકળાયેલું છે. માલ્પિગિયન કણિકા એટલે શું? તો બાઉમેનની કોથળી અને અહીંયા રુધિરકેશિકા ગુચ્છ આ બંને ભેગા થઈ અને માલ્પિગિયન કણિકાની રચના કરે છે. અને અહીંયા પોડોસાઇટ આવેલા હોય છે, સૂક્ષ્મ છિદ્રો હોય છે,
જેથી ગાળણ, સૂક્ષ્મ ગાળણની ક્રિયા થતી હોય છે. મૂત્રની સાંદ્રતા માટેની આપણે વાત કરીએ તો હેન્લેનું પાસ એમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, હેન્લેનું પાસ મૂત્રનું વહન માટે મૂત્રવાહિની અને મૂત્રાશયનું સંચય માટે મૂત્રાશય કોથળી હોય છે. તો માટે અહીંયા જવાબ આવશે ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક આના દ્વારા ઉત્પન્ન થાય છે. તો દ્વિદળી પ્રકાંડની અંદર દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક જે છે એ પુલીય એધા દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર, પુલીય એધા દ્વારા ઉત્પન્ન થતી હોય છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, શ્વસન મૂળ શેમાં જોવા મળે? તો લવણોદ્ભિદ વનસ્પતિ તો ક્ષારની અંદર ઉગતી વનસ્પતિ, જેમ કે જે આપણે તિવાર કહીએ છીએ, રાઇઝોફોરા જેને કહીએ છીએ, જેના જે કાદવ કિચડવાળા એરિયામાં હોય છે અને એના મૂળ જે છે એ આ રીતે બહાર હોય છે, જેના ઉપર છિદ્રો આવેલા છે જે શ્વસન છિદ્રો છે. બરાબર, તો આવા શ્વસન છિદ્રો એ મૂળની અંદર જોવા મળે છે, કેમ કે અહીંયા કાદવની અંદર ઓક્સિજન ઓછો હોય છે અને પરિણામે ઓક્સિજનની કમી પૂરી કરવા માટે અહીંયા છિદ્રો જોવા મળે છે અને મૂળ બહાર આવી જાય છે. બરાબર, અને એના ઉપર છિદ્રો જોવા મળે છે જેના દ્વારા તે ઓક્સિજન લે છે, એટલા માટે આને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે આપણો, જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય, તો દ્વિતીય વૃદ્ધિ સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં ન જોવા મળે અથવા ખૂબ જ નહિવત જોવા મળે. તો આમાંથી તમારે એકદળી વનસ્પતિ શોધવાની છે. તો ઘાસ જે છે એ એકદળી વનસ્પતિ છે. બરાબર, માટે જવાબ આવશે બી. ઓકે, હવે પછીનો ક્વેશ્ચન અહીંયા આપણે જોઈએ, ખોટું વિધાન પસંદ કરો. તો તમે જુઓ, પહેલું વિધાન છે સૃષ્ટિ મોનેરા સિવાય દરેક સૃષ્ટિમાં કણાભસૂત્રો કોષના શક્તિઘર હોય છે. તો આ વિધાન સાચું છે, કેમ કે મોનેરાની અંદર આદિકોષ કેન્દ્રીય આવે છે અને આદિકોષ કેન્દ્રીયમાં કણાભસૂત્ર ના હોય. બરાબર, પણ કણાભસૂત્રની જગ્યાએ શું હોય છે, બેક્ટેરિયાની અંદર મેસોજોમ હોય છે એવું આપણે જાણીએ છીએ. માટે આ વિધાન ખોટું છે. બરાબર, એટલે કે સોરી, આ વિધાન સાચું છે. આ વિધાન કેવું થશે, સાચું, કેમ કે મોનેરા સિવાય દરેક સૃષ્ટિમાં કણાભસૂત્રો કોષના શક્તિઘર કહેવાય છે. બીજું વિધાન જોઈએ, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિના સભ્યમાં કોષ દિવાલ હાજર હોય છે. તો આ વિધાન પણ સાચું છે. સી જોઈએ, બીજાણુ જીવીઓમાં કૂટ પાદુ પ્રચલન અને અનશનનું કાર્ય કરે છે. હવે જે બીજાણુ જીવીઓ છે એની અંદર આ કૂટપાદો ના જોવા મળે, એ શેમાં જોવા મળે? તો જે અમીબીય પ્રજીવો છે, અમીબા જેવા પ્રજીવો, એની અંદર કૂટપાદો જોવા મળે છે. બરાબર, એટલે આ વિધાન ખોટું છે. માટે આપણો જવાબ સી આવશે. અહીંયા ડી આપ્યું છે પણ સી જવાબ આવે છે. મશરૂમ્સ એ બેસિડિયોમાયસેટિસમાં આવેલા હોય છે. આ પણ સાચું વિધાન છે, મશરૂમ એ બેસિડિયોમાયસેટિસમાં જ છે. માટે અહીંયા સી જવાબ આવશે. ઓકે, છેલ્લો પ્રશ્ન છે કે કાસ્પિરિયન પટ્ટીઓ આમાં જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાસ્પિરિયન પટ્ટિકાઓ જે છે, તમે આ લાઈન વાંચો એટલે ખ્યાલ આવશે કે અંતઃસ્તરના કોષોની સ્પર્શનીય તથા અરીય દિવાલો કાસ્પિરિયન પટ્ટિકાના સ્વરૂપમાં પાણી માટે અપ્રવેશશીલ મેળ જેવા પદાર્થો સુબેરિનની જમાવટ ધરાવે છે. એટલા માટે આપણો જવાબ અંતઃસ્તર આવશે. અહીંયા આપણને ડી આપ્યું છે પણ એ ના આવે. અંતઃસ્તર કાસ્પિરિયન પટ્ટિકાઓ શેમાં જોવા મળે છે, અંતઃસ્તરની અંદર જોવા મળે છે. ઓકે, તો આજે આપણે 31-50 પ્રશ્નો અહીં પૂરા કર્યા. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળના પ્રશ્નો એટલે કે 51 પ્રશ્નથી આપણે જોઈશું. આવજો મિત્રો.